હવે જો એમાં 38મો એમસીક્યુ, ઘોડાના નાળવાળા ચુંબકના બે ધ્રુવો વચ્ચેનું અંતર 0.1 મીટર છે, એટલે ઘોડાની નાળ જેવું ચુંબક એટલે યુ આકારનું ચુંબક કે જે દોરીને તમને આપ્યું હોય, એના બંને ધ્રુવો વચ્ચેનું અંતર આ કેટલું છે? 0.1 મીટર. પછી કીધું છે એમાં એનું ધ્રુવમાન આપ્યું હોય 0.01 એમ્પિયર ઇન્ટુ મીટર. ધ્રુવમાન એટલે પી, 1 એમ્પિયર ઇન્ટુ મીટર. આ બીજો ધ્રુવ છે, ધ્રુવમાન સરખું જ હોય, એક ને એક ચુંબકમાં 1 એમ્પિયર ઇન્ટુ મીટર. તો ધ્રુવના મધ્ય બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હોય, આ બે ધ્રુવના મધ્ય બિંદુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ઓલો ચુંબક નથી, લંબઘન આકારનો ચુંબક નથી, એની અક્ષ ઉપરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, વિષુવ રેખા ઉપરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, એ સૂત્રનો ઉપયોગ નહીં થાય. અહીં ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો એક એન ધ્રુવને લીધે મેળવું, આ સૂત્ર હોય, ગમે એક ધ્રુવ હોય એને લીધે કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું સૂત્ર મેં લખ્યું છે. એન ધ્રુવ હોય કેમ, પ્લસ ક્યુ હોય તો બહાર નીકળતી દિશામાં હોય, માઇનસ ક્યુ હોય તો અંદર જતી દિશામાં હોય, તો પ્લસ ક્યુ ની જગ્યાએ એન ધ્રુવ હશે, એસ ધ્રુવ હશે. તો એન ધ્રુવમાંથી અહીંયા ચુંબકીય ક્ષેત્ર એન ધ્રુવમાંથી બહાર નીકળતી દિશામાં આમ હોય, એને બી વન કહી દો, અને એસ ધ્રુવને લીધે ચુંબકીય ક્ષેત્ર આ બિંદુ આગળ અંદર જતી દિશામાં હોય, એટલે અંદર એટલે આમ, એટલે બી ટુ કહી દો. તો અહીં ચુંબકીય ક્ષેત્ર તમારે જોતું હોય તો એન ધ્રુવને લીધે મેળવો, આ સૂત્ર હે, એક ધ્રુવને લીધે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું સૂત્ર હે. તો પેલા એન ધ્રુવને લીધે મેળવો, પછી એસ ધ્રુવને લીધે મેળવો, પછી બેનો સરવાળો કરો. એક જ દિશામાં હે અને એક જ રેખા ઉપર હે, એટલે અદિશ સરવાળો કરી હવે. હાલો બી વન, એન ધ્રુવને લીધે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો કે મ્યુ 0 4π પી અને આર સ્ક્વેર, આ મેં આર કીધું છે, તો આ આર જ થાય ને. પ્લસ બી ટુ એટલે આનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? એ મ્યુ 0 4π પી ના છેદમાં આર સ્ક્વેર કેટલા થઈ જાય? તો કે 2μ0 4π પી ના છેદમાં આર સ્ક્વેર. આમાં કિંમત મ્યુ 0 એટલે 4π 10⁻⁷, આ 4π, પી ની કિંમત આપી હે તમને 1, આર ની કિંમત આના કરતા અડધું એટલે 0.05 બરાબર, એનું શું થાય? સ્ક્વેર. આનું સાદુરૂપ આપી દેવો એટલે 8×10⁻⁷ ટેસ્લા, આટલો એનો જવાબ આવશે. રેડી, 38મો એમસીક્યુ અહીં કમ્પ્લીટ થાય.